એક માસમાં ચોવીસ થી પણ વધારે બોગસ ડોક્ટરોની પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અન્ય ડોક્ટરોમાં ફફડાટ છે જોકે આ ડોક્ટરો પરની કાર્યવાહીને લઈને લાખાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખી અને આવા ડોક્ટરો સામે પોલીસ કાર્યવાહી ન કરવા માટે જણાવ્યું છે બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા તો અનેક લોકો મોતને ભેટ્યા હતા

ત્યારે પોલીસને આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટર ઉપર કાર્યવાહી કરતા લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ મુખ્યમંત્રીને પત્ર લખી અને આવા ડોક્ટર સામે પોલીસ કાર્યવાહી ન થાય તેવી માંગણી કરી છે. ભમરાજી વાઘેલા HBN ટીવી ન્યૂઝ બનાસકાંઠા લાખ સોશિયલ મીડિયા ઉપર પેજ વાયરલ થયો છે એના માટે તમે શું કહેવા માંગ છો આ ગ્રામીણ ડોક્ટરો વિશે ગામડાઓમાં નાની મોટી પ્રેક્ટિસ કરતા એક સહાયક તબીબ છે જેને સરકાર ઉગાડપગા ઊંટવેદા બોગસ તબીબ આવા અલગ અલગ પ્રકારના નામો આપે છે ખરેખર આ નામ સામે જ પહેલાં વાંધો છે એક વાત કે તબીબ નથી અમે સ્વીકારીએ છીએ પણ એ બોગસ પણ નથી બોગસ તબીબ તરીકેની વાત જ ખોટી છે આ લોકો તબીબ સહાયક તરીકેની સેવાઓ આપે છે જો તબીબ સહાયક ગામડાઓમાં ન હોત તો કદાચ સરકાર વધારે પબ્લિકના રોષનું ભોગ બનવું પડ્યું હોત કારણ કે આ કહેવાતા જે ગામડાઓમાં પ્રેક્ટિસનરો છે એ પ્રેક્ટિસનરોના કારણે જે માણસ ગામડામાંથી બજાર સુધી હોસ્પિટલ સુધી નિષ્ણાત તબીબ સુધી સારવાર લેવા માટે ગયો અને ત્યાં બેડ ફૂલ હતા એક પણ જગ્યાએ બેડની જગ્યા નહોતી પચાસ પચાસ સો સો બસો બસો દર્દીઓની લાઈનો લાગેલી હતી અને આવા સંજોગોમાં જે તે તબીબે જે તે નિષ્ણાત ડાક્ટરે પ્રિસ્ક્રિપ્શન કરી દવા ગોળી લખી આપી ઇન્જેક્શનો લખી આપ્યા અથવા બાટલા ચડાવવાના લખી આપ્યા અને કહ્યું કે ત્રણ દિવસ આ બાટલા ચડાવજો આઠ કલાકે ઇન્જેક્શન આપજો બાર કલાકે ઇન્જેક્શન આપજો તો એ ક્યાં લેવાનું તો ગામડામાં આવા જે માણસ બેઠો છે કે જેણે એએનએમ એન એમ જીએનએમ પેશન્ટ કેર કે આવા નાના મોટા કોર્સ કરેલા છે હોસ્પિટલના કોર્સો કરેલા છે અને એ વ્યક્તિ આવી સારવાર આપે છે એ પોતાના મતે નિદાન નથી કરતો કે પોતાના મતે સારવાર કે દવાઓ નથી આપતો પરંતુ નિષ્ણાત સ્તંભે લખેલી સારવારની દવાઓ જે છે એ ફોલોઅપ ટ્રીટમેન્ટ એને આપે છે એક ગાડી ખરીદ્યો અને ગાડીમાં ફાસ્ટેડ એડ કીડ હોય અને એ કીટ માણસ જાતે પાટો બાંધી શકે છે તો આ વ્યક્તિ બેટાડીનો પાટો બાંધે અને પ્રાથમિક સારવાર આપે તો ખોટું શું એ રીતે વાંધો નથી પણ જો આ વ્યક્તિ જો નિદાન અને સારવાર કરીને કોઈનું મોત નીપજે તો ભલે એના પર ત્રણસો બે થવી જોઈએ એમાં અમે બેમત નથી પરંતુ જે સહાયક તબીબ તરીકે સેવાઓ આપે છે અને જે આવી ફોલોઅપ ટ્રીટમેન્ટની દવાઓ આપે છે એટલે કે નિષ્ણાત તબીબે લખેલી સારવાર જે છે એ પોતાના હાથે જે આપે છે તો એમાં ખરેખર કશું ખોટું નથી કોઈ ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં શું એમબીએસ ડૉક્ટરો પાસે બધી ઇન્જેક્શનો અપાવે છે ના એ નિષ્ણાત તબીબે એમબીબીએસ હોય કે એનાથી ઉપરની ડિગ્રી ના હોય તો પોતે લખે છે અને પોતાનો નર્સિંગ સ્ટાફ અથવા કોઈ પણ અનુભવી સ્ટાફ છે એ એને ઇન્જેક્શન ગોળી બાટલો અને નર્સ પકડવી વગેરે બધું એને કેથેટર મૂકવું આ બધી સેવાઓ એ કરતા હોય છે એ જ રીતે નિષ્ણાત તબીબે લખેલી વસ્તુ જો આ વ્યક્તિ અહીંયા ગામડામાં બેઠેલો આપે છે તો એમાં ખોટું નથી જો લોકો કોરોના કાળ વખતે લાઇનમાં ઊભેલાનો નંબર ના એની પહેલાં મરી જાય અને આ આ તબીબની સારવાર ન મળવાના કારણે મરી જાય તો એવા લોકોનું પાપ અને એનો રોષ સરકારે ભોગવવો પડ્યો હોત એના બદલે એ લખેલી દવાઓ અહીંયા આપી છે એના પરિણામે ટ્રાફિક નથી થયું એના પરિણામે લોકોના જીવ બચ્યા છે અને એટલા માટે આવા લોકોને બોગસ તરીકે ચિત્રવાના જોઈએ અને આ લોકોને ઉલટાનું પ્રમાણપત્ર આપવું જોઈએ અને અભિનંદન આપવા જોઈએ કે તમે સારું કામ કર્યું છે સરકારને તેમ તો સંતુષ્ટિ અનુભવી હોય તો આવો કોર્સ કરેલા લોકોને નાનો મોટો અનુભવ સહિતની વાતને બે ત્રણ મહિના માટે જે કંઈ સરકાર ઠીક લાગે એ નાની મોટી તાલીમને નક્કી કરવી જોઈએ આવું અમને આવડે છે પછી જ એમને ઓથોરિટ કરવા જોઈએ પણ આવા લોકો પર તવાહી ન કરવા મારી વિનંતી છે